એ જમાનામાં પાઉચમાં ફોટા ગોઠવાતા હતા, આજે આમ ખોલો એટલે કોનો ફોટો લીધો? કોનો? અમુક તો એવા ઉસ્તાદ હોય છે, એ દેરાસરમાં આવે, ઉપાશ્રયમાં આવે એટલે તરત જ એનું ડીપી બદલાય છે. ઓટો લોક હોય છે ને એ મોટો ફોટો અહીંયા આવે એટલે દેવ નો આવી જાય, ગુરુ નો આવી જાય, જેવો બહાર નીકળે એટલે પાછું બદલાય છે. ઘરે આવે એટલે વાઈફ નું આવી જાય, હા હા હા, ઓલી ખુશ ખુશ થઈ જાય કે તમે 24 કલાક ભેગી ને ભેગી રાખો. અને ઘણી વાર કહેવાનું થાય છે કે યુ આર નોટ સિંગલ ફેસ, યુઅર ફેસિસ મલ્ટી ફેસિસ, મલ્ટી ગ્રાફિક્સ આવે છે ને, મલ્ટી ફેસિસ, ડ્યુઅલ કેરેક્ટર. તમે દેરાસર ને અપાસરમાં આવો એટલે આમ સાક્ષાત મહાવીર નો અવતાર હોય એવા થઈ જાય. અને એ તમે ઘરે દુકાને ને ઓફિસમાં આવો છો ને ત્યારે ચંડ કૌશિક ના અવતાર બની શકો છો. તમારા ચહેરા જુદા છે, મહોરા જુદા છે, મહોરા ઇઝ ઇક્વલ ટુ માસ્ક. તમે મહાવીર નો માસ્ક પહેરો છો, ઘરે અને દુકાને ગયા પછી આ માસ્ક ઉતારી નાખો અને ફેસ બહાર આવે છે. આ ચહેરો તમારો ઓરિજિનલ ફેસ એ ચંડ કૌશિક ને પણ શરમ આવે. ચંડ કૌશિક તો સારો આપણા કરતા, ભલે મહાવીર ને ડંખ મારવા માટે ગયો. હું તો ઘણી વાર કહું છું કે ચંડ કૌશિક એને મહાવીરને ડંખ માર્યો ને તો મારા જેવાને પૂછે કે આને કઈ ગતિમાં મોકલવો જોઈએ, 7મી પછી સુહાસભાઈ, 8મી જો નરક હોય ને તો એને 8મીમાં મોકલવો જોઈએ, જેને મારા મહાવીરને ડંખ માર્યા એને 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 કોઈ 12માં દેવલોકમાં મોકલાય, એને 8મી નરકમાં મોકલવો જોઈએ. પણ એ મહાબોધિ અને મહાવીર હતા, જેને 8મી નરકમાં નહીં એને ક્યાં મોકલ્યો ખબર છે? 8માં દેવલોક. મહાવીર માને આપણામાં ફરક છે. અને એટલે મોહરા મહાવીર ના હોય છે, પણ ભીતર ના ચહેરા ચંડ કૌશિક ના હોય છે. કાકાએ પીસી ને કીધું કે મેં મારા દીકરાનો ફોટો રાખ્યો. આગળ જતા વાઇફ ની તબિયત બગડી, મા બાપ તો પરલોક ભેગા થઈ ગયા, વાઇફ ની પણ તબિયત બગડી, એટલે અમે ફટાફટ દીકરો મોટો થયો એને પરણાવી દીધો. અને દીકરો પરણીને ઘરે આવે ત્યાં વાઇફ પરલોક ભેગી થઈ ગઈ. હવે હું એકલો રહી ગયો, મારે હવે મારા દીકરાને વહુને પરાતી લેવા. યાદ રાખજો, બહુ માર્મિક સેન્ટેન્સ આપું છું, આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો આપકો કામ લગેગા, 25 સાલ કે બાદ ભી કામ લગેગા. પુરુષ વિનાની સ્ત્રી હજી ટકી જશે, સ્ત્રી વિનાનો પુરુષ નહીં ટકી શકે. યુ માર્ક, તમે માર્ક કરજો, પત્ની જો પરલોકમાં ચાલી જશે ને પછી પતિ બહુ લાંબો સમય આ સંસારમાં ટકતો નહીં ટકી શકે. સ્ત્રીમાં તાકાત છે, પુરુષ એમાં સ્ત્રી જેટલી તાકાત નથી. અને તમે બહારથી બોડીગાર્ડ જેવા દેખાતા હો, અંદરની શક્તિ જો હશે તો સ્ત્રી પાસે છે. એટલે જ સ્ત્રી એ શક્તિ છે. તો પુરુષ એક જણે પૂછ્યું કે પુરુષ સહન શક્તિ છે, સહન જ કર્યા કરવા ચાલે છે ભાઈ? કઈ ચાલે તમારા ઘરમાં ચાલે છે? આજે બધા તમારા પેપર્સ મને ઓપન કર, પેપર્સ નહીં કાર્ડ્સ. જિંદગી એ બીજું કઈ નથી, 52 પત્તાની વાત છે. એકો દૂરી ગુલામ બાદશાહ ભાગ્ય તરી સોગાત છે. કહો નહીં, કહો નહીં, નબળા પત્તા મળ્યા અમારે હાથ. મારા સાહેબ આપણે પણ આગળ આવી જાત, પણ આ વાઈફ એવી કચકચિયર મળી ને એમાં આપણા ભૂકા બોલાય. વાઈફ સારી મળી પણ આ છોકરાઓ એવા માથાના પાક્યા ને, આપણો કોઈ પ્રોગ્રેસ જ ના થયો. કહો નહીં કે નબળા પત્તા મળ્યા અમારે હાથ છે. કળા શીખી નો રમવાની તો જીત તમારે. આજે તમારા બધા પત્તા બધા કાર્ડ ખોલવા છે. આપણે ફેમિલી જ બેઠું છે એમ સમજો, વાંધો નહીં. તમારી સ્ટોરી, તમારી હિસ્ટરી, તમારું ફ્યુચર બધું ઓપન કરો, તો ડોન્ટ વરી. આજે આપણું પણ એક ફેમિલી બેઠું છે, આપણે ઘરની વચ્ચે બેઠા છીએ, આપણા ઘરની વાતો આજે આપણે ઓપન કરી દેવાની છે. તમે મને જરા અડધી પીચ ઉપર રમવાનું કહેશો તો મજા આવશે. તમે મને એમ કહેશો ક્રીઝ ની અંદર રહીને રમો તો મારે પણ આમ થૂચું, એમાં કોહલી પણ આઉટ થઈ જાય. એને તમારે છૂટો દોર આપવો જોઈએ, મારા સાહેબ જે બોલવું એ બોલજો, ઓપન.
બધા ડોર્સ ઓપન, બધા કાર્ડ આજે ઓપન કરી દેવા છે તમારા સંસાર, અને એમાંથી એક જ જણની ફેમિલી લાઈફ સુધરી જાય તો આજનો મારો આ પસીનો વસ્તુ છે.